બન્યું કે તાજેતરમાં પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક ન પહેરવાનો મામલો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે જી હા તમને જણાવી દે કે રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી ચૂંટણી રેલીમાં માસ્ક ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે દાખલ કરેલ અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ મોકલીને ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્કની આવશ્યકતા અંગે જવાબ માંગ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે આ મામલે દિલ્હી હાઈકોર્ટનું શું કહેવું છે આ અરજી કોણે કરી હતી તમામ બાબતે વાત કરીશું પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલથી લોક સત્તાને સબસ્ક્રાઇબ કરો બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટે આ અંગે સુનાવણી દરમિયાન પૂછ્યું છે કે આખરે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો માસ્ક વિના કેમ દેખાઈ રહ્યા છે તમને જણાવી દે કે આ અરજી થિંક ટેન્ક સેન્ટર ફોર અકાઉન્ટિબિટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જના ચેરમેન વિક્રમસિંહ તરફથી કરવામાં આવી હતી જે યુપી પોલીસના ડીજીપી રહ્યા છે અહેવાલો અનુસાર વિક્રમસિંહે કરેલ આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ મોબાઈલ એપ્સ અન્ય પ્લેટફોર્મ અને સામગ્રી પર ચૂંટણી દરમિયાન કોવિડ નાઇન્ટીન પ્રોટોકોલ અંગે જાગૃતિ ફેલાવવાના આદેશની પણ માંગ કરવામાં આવી છે જી રિપોર્ટ અનુસાર કોર્ટે આ કેસની આગામી સુનાવણી ત્રીસ એપ્રિલે નક્કી કરી છે ત્યારે તેની મુખ્ય અરજીની પણ સુનાવણી કરવામાં આવશે અહેવાલો અનુસાર મુખ્ય પિટિશનમાં સિંહે વિનંતી કરી છે કે કોવિડ નાઇન્ટીન વૈશ્વિક રોગચાળાને પગલે ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતી જરૂરી માર્ગદર્શિકાઓનું વારંવાર ઉલ્લંઘન કરનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારકો અને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર કરતા અટકાવો

તમે અમારા આ વિડીયો ને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તા ની વેબસાઈટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં